ગુજરાતના આંગણે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે। 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી આ મહોત્સવ શાંતિ ઉજવાશે, જેમાં સમાજના તેમજ દેશ વિદેશમાં દરેક સ્તરમાંથી લાખો ભાવિક ભક્તો હૃદયપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ દેવા માટે ઉપસ્થિત રહેશે। 1 મહિના પર્યંત ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રિંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે। હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની રહેશે। આ પ્રમુખ સ્વામી નગરમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રવૃત્તિઓથી વાતાવરણ ગુંજી ઉઠશે। 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ વિદેશના લાખો હરિભક્તો જોડાશે। આ એક આંદોલન બની રહેશે અને ગુજરાતનો મિનિ કુંભ બનશે એવું સ્વામિનારાયણના સંતોએ જણાવ્યું હતું। અમદાવાદના એસપી રિંગ રોડ પાસે 600 એકરમાં બની રહેલ પ્રમુખ સ્વામી મહારાજ નગર એ મિનિ કુંભ સમાન બની રહેશે। આ મહોત્સવમાં વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઉઠશે। સમાજના દરેક સ્તરમાંથી દેશ વિદેશના લાખો લોકો પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ આપશે। લાખો બાળકો પર નિસ્વાર્થ સ્નેહ વર્ષાવનારા પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવને લઈ નગરમાં બાળકો માટે 17 એકરમાં વિશિષ્ટ બાલનગરી રચવામાં આવશે, જ્યાં બાળકો સંસ્કાર, શિક્ષણ, સેવા અને આરોગ્યની પ્રેરણા લઈ શકશે। બાળનગરની 3 ખંડો દ્વારા બાળકો માતા પિતાના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા મેળવશે। અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો યોજાશે। આ બાળનગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત હશે। મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષથી આ મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી હતી। આ મહોત્સવમાં 1100થી વધુ સુશિક્ષિત સંતો, 70,000 સ્વયંસેવકો રાત દિવસ સેવા આપશે। આ મહોત્સવ માટે 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવને સફળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ મહોત્સવ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન, પ્રેરણાનો મહોત્સવ છે। અનેક પ્રકારની પ્રેરણાઓ, પવિત્ર પ્રેરણાઓનો આ મહોત્સવ છે। આજે આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું વિરાટ પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર લઈ રહ્યું છે। એમનો શતાબ્દી મહોત્સવ આવ્યો ત્યારે એમનો જ વિચાર એમના ચરણે અર્પણ કરીને આ પ્રમુખ સ્વામી મહારાજ નગરની રચના કરવામાં આવી છે। આ પ્રમુખ સ્વામી મહારાજ નગર એ સામાન્ય રીતે કોઈ રેસિડેન્શિયલ નગર કે કોઈ કોમર્શિયલ નગર એવા પ્રકારનું નગર નથી। આ પ્રમુખ સ્વામી મહારાજ નગર એ એવું નગર છે કે જ્યાં સંસ્કૃતિની અનેક પ્રકારની વિવિધ ભાત ભાતીગળ બધી એની છાપ એ અલગ અલગ રૂપે નીખરી ઉઠશે। આ નગર કેટલા એકરમાં ફેલાયેલું છે તો 600 એકર લેન્ડમાં આ નગર ફેલાયેલું છે। અને આ 600 એકર ભૂમિ આપ સૌ જાણો છો કે અમદાવાદમાં 600 એકર ભૂમિ પ્રાપ્ત કરવી કેટલી અઘરી બાબત છે અને એક સાથે આટલો મોટો ટુકડો જમીનનો પ્રાપ્ત થયો કેટલી મોટી બાબત છે। પણ આ તબક્કે અમારે ખાસ એક ખેડૂત બંધુઓનો, એ બિલ્ડર ભાઈઓનો આભાર માનવો જોઈએ કે જેમણે ઉદાર ભાવે મહોત્સવ માટે આ જમીન વાપરવા માટે સંસ્થાને નિઃશુલ્ક એ રીતે વાપરવા માટે આપી, સેવાના ભાવથી આપી છે। મહોત્સવ સ્થળ પ્રમુખ સ્વામી મહારાજ નગર એનું સંચાલન 45 આંતરિક વિભાગો દ્વારા થશે। એમાં બાંધકામ વિભાગથી લઈને ડેકોરેશન વિભાગથી લઈને નૃત્ય વિભાગ સુધી, સાંસ્કૃતિક વિભાગ સુધી વિભાગો સંકળાયેલા છે અને વિભાગોનું સંચાલન કરનારા સ્વયંસેવકો છેલ્લા કેટલાય વર્ષોથી આની તાલીમ પામીને સજ્જ થયેલા છે। આ મહોત્સવ નગરનું જ્યારે લેઆઉટિંગ થયું ત્યારે એના કેવા કોમ્પોનન્ટ હોવા જોઈએ એની થોડી વાત કરી લઉં। આ મહોત્સવનું નગર એ આ સરદાર પટેલ રિંગ રોડના કિનારે આવેલું છે। આ સરદાર પટેલ રિંગ રોડનો જે પશ્ચિમ કિનારો એના કાંઠે આવેલું આ નગર એ રોડ ઉપરથી પસાર થતા લાખો લોકોને દેખાય એના માટે એ રિંગ રોડના કિનારે જ મહોત્સવનો ભવ્ય પ્રવેશ દ્વાર છે જેનું નામ છે સંત દ્વાર। આ સંત દ્વાર એક એવું દ્વાર છે કે જ્યાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને જેમના પ્રત્યે સદા આદર રહ્યો છે એવા ભારતના મહાન સંતો એમની પ્રતિમાઓ ત્યાં બિરાજમાન થશે અને
આ એક સાંસ્કૃતિક કલાત્મક દ્વાર એ લોકોને આવકાર છે. આજે મહોત્સવનું મુખ્ય પ્રવેશદ્વાર છે એ સેરેમોનિયલ પ્રવેશદ્વાર છે, પણ એ ઉપરાંત લોકો પાર્કિંગમાં જ્યારે આવશે ત્યારે 6 પ્રવેશદ્વારો છે. એ 3 પ્રવેશદ્વારો એ ડાબી બાજુએ, 3 પ્રવેશદ્વારો જમણી બાજુએ. આ ત્રણેય આ બંને બાજુના 6 પ્રવેશદ્વારો, એ દરેક પ્રવેશદ્વાર એની બાજુમાં જ પાર્કિંગની સુવિધા છે. અને મારે ખાસ જણાવવું જોઈએ, નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા છે, નો ચાર્જિસ ફોર પાર્કિંગ. અને પાર્કિંગની વ્યવસ્થા માટે પણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. તો આ રીતે 6 પ્રવેશદ્વારમાંથી લોકો અંદર પ્રવેશશે, અને અંદર પ્રવેશતા એમને જે જોવા મળશે એમાં મુખ્ય પ્રવેશદ્વારની પાછળ જ ભવ્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા હશે. આ 15 ફૂટ ઊંચા એવા 15 ફૂટ ઊંચી પીઠિકા ઉપર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્વર્ણિમ પ્રતિમા સૌને દર્શન આપે એવી સુંદર યોજના છે. એક સુંદર વર્તુળ છે જ્યાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 24 કલાકના એક એક કાર્યની સુંદર સ્મૃતિઓ કરવામાં આવશે. ત્યાંથી દર્શનાર્થી આગળ વધશે એટલે એમને સામે નજર સામે અક્ષરધામ મહામંદિરની પ્રતિકૃતિ નજરે ચડશે. આ અક્ષરધામ મહામંદિર એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં બાંધેલા 1100 મંદિરોનું એક પ્રતીક છે. એમણે વિશ્વભરમાં મંદિરોના નિર્માણ દ્વારા સંસ્કૃતિ, સમાજ સેવા, સંસ્કારનું એક આંદોલન ચલાવ્યું છે. આ મંદિરો માત્ર ઈટ ચૂના રેતીના મંદિરો નથી, પણ સમાજ સેવા, સંસ્કૃતિ અને સંસ્કારના મહાન ધામો છે. એના પ્રતીક રૂપે અહીંયા અક્ષરધામ મંદિર જે દિલ્હીમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રચ્યું છે એની અહીંયા પ્રતિકૃતિ રચવામાં આવી છે. 67 ફૂટ ઊંચી આ અક્ષરધામની પ્રતીકમાં પ્રતીક એના એનું જે પ્રતિકૃતિ છે કે આવે હું ભોગવું, જાણે આપણે દિલ્હી ગયા હોઈએ એવા આપણને અનુભવ થાય એવી સુંદર પ્રતિકૃતિ રચવામાં આવી છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સીતારામજી, ભગવાન રાધાકૃષ્ણજી, ભગવાન લક્ષ્મીનારાયણજી આ બધા મહાન આપણા અવતારી પુરુષોના આપણને ત્યાં દર્શન થશે. આ અક્ષરધામની અતુલનીય યાત્રા લોકો કરશે ત્યારે એમના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિના ભાવો તો ઉમટશે, પણ અક્ષરધામ મહામંદિરની ચારે તરફ આગળના ભાગમાં અને કેટલોક પાછળનો ભાગ ત્યાં એક વિશિષ્ટ થીમ પાર્ક રચવામાં આવ્યો છે. આ જે થીમ પાર્ક છે એનું નામ છે સહજાનંદ જ્યોતિ ઉદ્યાન. આપણે એક શબ્દથી કદાચ પરિચિત હોઈશું, ગ્લો ગાર્ડન. પણ આ ગ્લો ગાર્ડનની એક અદ્ભુત પરિકલ્પના જ્યોતિ ઉદ્યાનની પરિકલ્પના, જેમાં દિવસ તો બહુ સુંદર હશે પણ રાત એના કરતાંય વધારે સુંદર હશે. અને ત્યાં સ્વયંસેવકોએ બનાવેલા વિવિધ આકારો દ્વારા આપણા સાંસ્કૃતિક સંદેશાઓને બહુ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એક એક સંદેશ એ બાળકોને, યુવાનોને, આબાલવૃદ્ધ સૌને ખૂબ પ્રેરણા આપશે એવી રીતે આ જ્યોતિ ઉદ્યાનની રચના કરવામાં આવી છે, ગ્લો ગાર્ડનની રચના કરવામાં આવી છે. એ રીતે મહોત્સવ સ્થળનો જે મધ્ય માર્ગ છે એની બંને તરફ પ્રદર્શન ખંડો રચવામાં આવ્યા છે. મારે આપને જણાવવું જોઈએ કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ મહોત્સવ નગરનો કન્સેપ્ટ આપ્યો ત્યારે એમણે પહેલેથી જે કહ્યું હતું કે મહોત્સવ સ્થળે એવી પ્રદર્શનીઓ હોવી જોઈએ કે જે લોકોને સાચા મૂલ્યો શીખવે. એટલે મહોત્સવ સ્થળ એ લોકોને કંઈક શીખવાનું એક સ્થળ બની જવું જોઈએ, એ માત્ર સેલિબ્રેશન ન હોવું જોઈએ. એટલે ચકડોળ હોય અથવા તો જાત જાતની રાઇડ્સ હોય એ બધું બરાબર છે, એ પણ કોઈક જગ્યાએ મહોત્સવની વ્યાખ્યામાં આવતું હોય છે, પરંતુ આપણે આવા પ્રદર્શનો રચવા જોઈએ. તો અહીંયા પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એ પ્રેરણાને લક્ષ્યમાં રાખીને આ મહોત્સવ સ્થળે એવા 5 પ્રદર્શન ખંડો રચવામાં આવ્યા છે. આ 5 પ્રદર્શન ખંડો એ આપણા સનાતન મૂલ્યોને ઉજાગર કરે છે. આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો દ્વારા આપણે જીવન ઘડતર કેવી રીતે કરી શકીએ, પારિવારિક શાંતિ કેવી રીતે બનાવી શકીએ, કેવી રીતે વ્યસન મુક્ત રહી શકીએ, અને આ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે એટલે કેવી રીતે રાષ્ટ્ર સેવામાં આપણે જોડાઈ શકીએ. હા, આપણે બધા લશ્કરમાં
જોડાવા માટે સરહદ ઉપર નથી પહોંચી શકવાના, પણ આપણે જ્યાં છીએ ત્યાં એકાદ ડબલું પણ ચાલીશું તો રાષ્ટ્રની મહાન સેવા થઈ જશે, એવા આશયથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સૌને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરતા હતા. તો રાષ્ટ્ર સેવાની પણ પ્રેરણા પ્રાપ્ત થાય અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમના જીવનમાંથી પણ લોકોને પ્રેરણા થાય એવા સુંદર 5 પ્રદર્શન ખંડો રચવામાં આવ્યા છે. અને આ પ્રદર્શન ખંડો એટલે સામાન્ય રીતે કંઈક પૂતળાઓ હોય, કંઈક નાની મોટી એવી રજૂઆત હોય, બરાબર છે, એવું તો બધું અહીંયા હોય જ, પરંતુ અહીંયા કેટલાક શોઝ રચવામાં આવ્યા છે. એ શોઝ એવા હશે કે જે લોકોને બહુ જ ઓછા સમયમાં સુંદર પ્રેરણાઓ આપશે. એક બહુ જ મહત્વની બાબત આ મહોત્સવ સ્થળની જે લોકોને હંમેશા યાદ રહી જાય તે છે સાંસ્કૃતિક બાળ નગરી. આપણે બધા જાણીએ છીએ કે ક્યારેક આવા મહોત્સવ મોટાઓ માટે હોય છે, બાળકો માટે શું. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 1992માં યોગીજી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો ત્યારે ખાસ કહ્યું હતું બાળકો માટે બાળ નગરી હોવી જોઈએ, અને એમની પ્રેરણાથી આ મહોત્સવમાં પણ બાળ નગરી રચવામાં આવી છે. અને આ બાળ નગરી 17 એકર ભૂમિમાં બાળ નગરી છે, અને આ બાળ નગરીમાં પણ બાળકો વિવિધ પ્રદર્શનીઓ, વિવિધ રજૂઆતો, વિવિધ માધ્યમો દ્વારા એ પ્રાર્થનાની પ્રેરણા મેળવશે, માતા પિતાને આદર આપવાની પ્રેરણા મેળવશે, અભ્યાસ શ્રેષ્ઠ કરવાની પ્રેરણા મેળવશે, કેવી રીતે જીવનમાં સફળ થવું એના જુદા જુદા પાઠ શીખશે, અને અહીંયા નૃત્ય સંગીત વગેરે અનેક રજૂઆતો હશે જે બાળકોને ખૂબ પ્રેરિત કરશે. એવી એક બાબત છે ટેલેન્ટ શો. બહુ જ મોટી સંખ્યામાં બીએપીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાળ મંડળ યુવક મંડળની એક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે નિઃશુલ્ક. આ પ્રવૃત્તિ દ્વારા અનેક પ્રકારની પ્રેરણા આપવામાં આવે છે, પણ એક વિશિષ્ટ છે અંદરની શક્તિ વિકસે, આંતરિક શક્તિ વિકસે. બાળકો, યુવાનો, યુવતીઓ, બાલિકાઓ, મહિલાઓ બધામાં આંતરિક શક્તિ વિકસે એવી જાત જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એટલા મહોત્સવ એક સ્પેશિયલ મંચ પૂરો પાડે છે. 2 એવા મંચ રચવામાં આવ્યા છે જ્યાં બાળકો, યુવાનો વગેરે સૌ કોઈ પોતાની નૃત્ય કલા, સંગીત કલા, બધી જાત જાતની કલાઓ પ્રસ્તુત કરશે અને લોકોને મનોરંજન કરતા એની સાથે સાથે સુંદર પ્રેરણાઓ આપશે કેવી રીતે આપણે જીવનને વધારે સફળ બનાવવું જોઈએ. એવું એક સુંદર મહિલા મંચનું આયોજન છે. મહોત્સવ સ્થળે મહિલા ઉત્કર્ષની અનેક વિવિધ ગતિવિધિઓ માટે મહિલા ઉત્કર્ષ મંડપમ રચવામાં આવ્યો છે, જ્યાં 1 મહિના સુધી મહિલાઓના ઉત્કર્ષના અનેકવિધ કાર્યક્રમો થશે, પરિષદો યોજાશે, મહિલાઓ પણ પોતપોતાની જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરીને પારિવારિક જીવનને વધુ સમૃદ્ધ બનાવવાની પ્રેરણા આપશે, અને નારી શક્તિના વિકાસ માટે, વિમેન એમ્પાવરમેન્ટ માટે ખૂબ મહત્વના પાઠ ત્યાં શીખવામાં આવશે. તો આ મહિલા મંચ પણ એક આ મહોત્સવ સ્થળનું એક મહત્વનું અંગ બની રહેશે. અને હા, યજ્ઞ પુરુષ સભાગૃહ આ મહોત્સવ સ્થળે રોજ સાંજે 5 થી 7:30 દરમિયાન વિશિષ્ટ સભાગૃહના કાર્યક્રમો થશે. આ ઓપન એર સભાગૃહમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લેશે અને સતત 30 દિવસ સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહાનુભાવો, સંતો મહંતો, વિદ્વાનો, વ્યાખ્યાનકારો, ભક્તિ સંગીતના નિષ્ણાતો વગેરે ઉપસ્થિત રહીને અદ્ભુત અદ્ભુત વિષયોની છણાવટ કરશે અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપશે. આ રોજ સાંજે 5 થી 7:30 દરમિયાનના કાર્યક્રમ એ કદાચ ગુજરાત માટે બહુ જ મહત્વનું એક પ્રેરણાનું માધ્યમ બની રહેશે અને એમાં આંતરરાષ્ટ્રીય સ્તરના લોકોને માણવાની સૌને એક ઉત્તમ તક પ્રાપ્ત થશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો આ મહોત્સવ સ્થળની અંદર એક આ વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવશે લાઇટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી. સામાન્ય રીતે લાઇટ એન્ડ સાઉન્ડ શો એ માત્ર એક મનોરંજનનું માધ્યમ હોય છે અને મનોરંજન એ હંમેશા બહુ આનંદનો વિષય છે તો છે, પણ અહીંયા સેલિબ્રેશન છે, મહોત્સવનો આનંદ છે આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં. પણ એક વિશિષ્ટ રજૂઆત સાથે આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં લોકોને જાત જાતની પ્રેરણાઓ આપવામાં આવશે, જેમાં
300 કરતા વધારે પરફોર્મર્સ હશે અને એમાં બાળકો યુવાનોની આટલી મોટી સંખ્યા કે 300 કરતા વધારે યુવાનો બાળકોની સંખ્યા બહુ સુંદર પ્રસ્તુતિની છેલ્લા 6 મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે અને બહુ સુંદરતાથી એની પ્રસ્તુતિ કરશે આ ઉપરાંત નગરમાં યજ્ઞ કુટીર છે જ્યાં યજ્ઞ થશે રક્તદાન યજ્ઞ વ્યસન મુક્તિ યજ્ઞ એવી બધી સામાજિક પ્રવૃત્તિઓનો પણ અહીંયા સતત એ દિવસરાતનો નાદ ગુંજતો રહેશે અહીંયા લેન્ડસ્કેપ પણ બહુ સુંદરતાથી કરવામાં આવેલો છે આપ શું જોશો એના માટે પૂર્વ તૈયાર રૂપે 3 એકર લેન્ડમાં છેલ્લા લગભગ 1 વર્ષથી નર્સરી તૈયાર કરવામાં આવી છે લાખોની સંખ્યામાં ફૂલછોડ વિકસાવવામાં આવ્યા છે અને એના માટે ફૂલછોડ ક્યારેક આસામથી મહારાષ્ટ્રમાં પુણેથી અને ગુજરાતના છેડે છેડેથી એ ફૂલછોડ મંગાવવામાં આવ્યા છે અને ફૂલછોડના વિકાસ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ રીતે લેન્ડસ્કેપ માટે પણ ખૂબ પુરુષાર્થ કરવામાં આવ્યો છે આ મહોત્સવ છે સર્વ ધર્મ સંવાદિતાનું એક કેન્દ્ર બનશે એટલે અહીંયા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વ્યાખ્યા યાદ આવે છે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ હંમેશા ધર્મનો હેતુ જ આ છે એકબીજા વચ્ચે સંવાદિતા પ્રસરાવે સ્નેહ પ્રસરાવે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વ્યાખ્યાને લક્ષમાં રાખીને અહીંયા પણ તમામ ધર્મના અગ્રણીઓ અહીંયા પધારશે હિન્દુ ધર્મના તમામ એવા સંપ્રદાયના અગ્રણીઓ અત્રે પધારશે અને આ મહોત્સવના મંચને શોભાવશે આ મહોત્સવ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયની પરિષદો પણ યોજશે એટલે અહીંયા ખાસ એવા કોન્ફરન્સ હોલ્સ રચવામાં આવ્યા છે જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ પરિષદો યોજાશે જેમાં કેટલાક એસોસિએશનોની પરિષદો પણ છે દાખલા તરીકે બિલ્ડર્સ એસોસિએશન આર્કિટેક્ટ એસોસિએશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન એવા તો બધા એસોસિએશન પધારશે પણ સાથે સાથે એકેડેમિક કોન્ફરન્સીસ છે એકેડેમિક કોન્ફરન્સની અંદર ઇતિહાસ ટેમ્પલ આર્કિટેક્ચર નારી ઉત્કર્ષ શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબના ઉત્કર્ષની વાતો આવા વિવિધ વિષયો પર બહુ સુંદરતાથી એકેડેમિક કોન્ફરન્સીસ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વિદ્વાનો આવીને શોધ પ્રબંધો રજૂ કરશે અને આટલો મોટો આ મહોત્સવ આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટશે સ્વાભાવિક છે કે બધા માટે ભોજનની વ્યવસ્થા ખાણીપીણીની વ્યવસ્થા જોઈએ તો જણાવતા આનંદ થાય છે કે અહીંયા જે ખાણીપીણીની વ્યવસ્થા હશે બહુ જ રાહત દરે એકદમ રાહત દરે ખાણીપીણીની વ્યવસ્થા હશે કે જેમાં લોકોને સહેજ પણ એવું ન થાય કે આપણે અહીંયા વધારે ખર્ચો કરવો પડ્યો છે એ રીતે ખાણીપીણીની વ્યવસ્થા માટે પ્રેમવતી ઉપાહાર ગૃહ ઠેઠ રચવામાં આવ્યા છે અને હું પુનઃ ઉચ્ચાર કરું કે આ મહોત્સવના સંચાલનમાં સંતો અને સ્વયંસેવકોનું બલિદાન એ કાયમ માટે યાદ રહેશે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 1100 સંતો અને કુલ 70,000 સ્વયંસેવક આ મહોત્સવમાં સેવા આપનાર છે નગરની મધ્યમાં દિલ્હી ખાતે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે રચેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે 68 ફૂટ ઊંચા આ વિશાળ અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન પ્રાર્થના કરીને દર્શનાર્થીઓ તીર્થયાત્રા કર્યાનો સંતોષ અનુભવશે અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે કુલ 600 એકર જેવી વિશાળ જગ્યામાં આજે આયોજન છે એ આયોજન થવાનું છે અને અનેકવિધ આકર્ષણો અહીં રાખવામાં આવ્યા છે ખાસ દિલ્હીમાં જે અક્ષરધામ મંદિર છે તે પ્રકારનું એક મંદિર અહીં ઊભું કરવામાં આવ્યું છે ખાસ શું કહેશો જે પ્રકારે મંદિર ઊભું કર્યું શું વિશેષતા હશે આ મંદિરની ક્યાં પ્રકારે આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે ભક્તો કઈ રીતે આ મંદિરનો લાભ લઈ શકે ખાસ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વની અંદર 1200 કરતાં વધારે મંદિરોનું નિર્માણ કર્યું અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું પોષણ રક્ષણ અને સંવર્ધન કર્યું છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના આ અદ્વિતીય યુગ કાર્યને અંજલિ આપવા માટે એમનું સૌથી વિશાળ સર્જન એટલે કે દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર અને એની જ પ્રતિકૃતિ અહીં પ્રમુખ સ્વામી નગરની અંદર પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ સમગ્ર જે નગર ઊભું કરવામાં આવ્યું છે એમાં દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને 67 ફૂટની ઊંચાઈ ધરાવતું આ મંદિર છે અને મંદિરના ચારે બાજુ આ સમગ્ર મંદિરની ચારે બાજુ આપણા તમામ દેવી દેવતાઓના અવતારોની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવશે ભગવાન સ્વામિનારાયણ શ્રી રાધાકૃષ્ણ રામચંદ્રજી ભગવાન સીતાજી મહાદેવજી
અને પાર્વતીજી, એવી રીતે જે યુગલ આપણી પરંપરા છે જેમાં ભક્ત સાથે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ, એ આપણો સંદેશ છે કે આપણે આદર્શ ભક્ત થઈને ભગવાનની પૂજા કરીએ. એની પ્રતિકૃતિ રૂપે તમામ યુગલ સ્વરૂપો ભગવાનના વિવિધ અવતારોના અહીંયા પધરાવવામાં આવશે અને તમામ મુલાકાતીઓ, દર્શનાર્થીઓ અહીંયા આવીને દર્શન અને પ્રાર્થના કરી શકશે. તો એ વુડ અને બીજા અનેક પ્રકારના પદાર્થોનો ઉપયોગ આની અંદર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને અનેક રિસાયકલેબલ પદાર્થોનો પણ આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યું છે કે અમદાવાદ ખાતે આ મહોત્સવ યોજાશે અને તેનું મુખ્ય આકર્ષણ આ દિલ્હીનું જે અક્ષરધામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે એ મુખ્ય આકર્ષણ બની રહેશે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને આ મંદિરના દર્શન કરે તેવી હાલ આશા સેવાઈ રહી છે. નગરમાં પ્રવેશતા જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષશે. તમામ મુલાકાતીઓ અહીં વંદન કરીને પ્રમુખ સ્વામી મહારાજ અને ભારતની મહાન સંત પરંપરાને ભાવાંજલિ અર્પશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથા પ્રદર્શિત છે, જ્યાંથી લોકોને પવિત્ર પ્રેરણાઓ મળશે. પ્રમુખ સ્વામીની શતાબ્દી મહોત્સવ છે તેમાં અનેક પ્રકારના ભવ્ય આકર્ષણો રાખવામાં આવ્યા છે, પરંતુ જ્યારે પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કરીએ ત્યારે સીધું જ સામે પ્રમુખ સ્વામીના દર્શન થાય તે પ્રકારની પ્રતિકૃતિ અહીં ઊભી કરવામાં આવી છે. 15 ફૂટના પોડિયમ ઉપર 30 ફૂટની પ્રમુખ સ્વામી મહારાજની જે સ્વર્ણિમ પ્રતિમા છે એ પ્રતિમા મૂકવામાં આવશે અને આ પ્રતિમાને જોતા જ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા હોય તેવી અનુભૂતિ થનારી છે. ખાસ જયેશભાઈ આપણે પૂછવા માંગીએ કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવી, જ્યારે એન્ટ્રીમાંથી અંદર આવીએ ત્યારે સીધું જ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. નગરના ભવ્ય પ્રવેશ દ્વારમાંથી જ્યારે યાત્રિકો આવશે ત્યારે એમની નજરે ચડે એ રીતે પ્રમુખ સ્વામી મહારાજની ખૂબ સુંદર મનોહર મૂર્તિના દર્શન થશે. એ 30 ફૂટ ઊંચી ભવ્ય બેઠેલી પ્રતિમા છે અને આવી પ્રતિમાના નાના સ્વરૂપના આપણે રાજકોટના ઉત્સવમાં પણ દર્શન કર્યા હશે. અત્રે આપ મારી પાછળ જે પેડેસ્ટલ જોઈ રહ્યા છો એ બેઠક 15 ફૂટ ઊંચી વર્તુળાકાર ખૂબ સુંદર કલાત્મક બેઠક છે. એ બેઠકને દીવડાઓથી શણગારવામાં આવશે અને એના ઉપર પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સુવર્ણ રંગી પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે. એટલે ભાવિકો અહીંયા આવશે, મૂર્તિના દર્શન કરશે અને પૂજા અને પ્રાર્થના પણ કરશે. અને પ્રમુખ સ્વામી મહારાજે જે લોકોને સંપનો, સાદગીનો અને સદગુણયુક્ત સદાચારી જીવનનો સંદેશ આપ્યો છે, એવું જીવન આપણું બને એને માટે પ્રાર્થના પણ કરશે. સ્વામીજીની પ્રતિમાની બરાબર સામે આપણે જે આ વર્તુળાકાર રચના જોઈ રહ્યા છીએ એમાં આ જે જુદા જુદા દ્વાર છે એ 24 દ્વાર છે અને એ એક દિવસના 24 કલાકનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે દરેક દ્વારમાં પ્રમુખ સ્વામી મહારાજનો પ્રત્યેક કલાક કેવી રીતે વીતતો હતો પરોપકારમાં અને પ્રભુ ભજનમાં, એનું દર્શન કરાવતું ખૂબ સુંદર દર્શન પણ ત્યાં રચના કરવામાં આવશે. એટલે ખૂબ કલાત્મક, એટલે કલાથી ભરપૂર, પ્રેરણાથી ભરપૂર અને આવા મહાપુરુષના દર્શન કરાવે એવી આ એક અદ્ભુત રચના લોકોને ખૂબ આકર્ષશે એવું લાગે છે. ખાસ જ્યારે મહોત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારબાદ જે પ્રમુખ સ્વામી મહારાજની આટલી ભવ્ય પ્રતિમા હશે તેને ક્યાં સ્થાપિત કરવામાં આવશે? પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ છેલ્લા 5 વર્ષથી ઉજવાઈ રહ્યો છે. આણંદમાં, સુરતમાં, રાજકોટમાં, ગોંડલમાં અને મુંબઈમાં ઉજવાયો, તો એ રીતે એ પ્રતિમાને અમે ત્યાર પછીના ઉત્સવમાં સામેલ કરતા હોઈએ છીએ. જેશભાઈ, એક મોટું આકર્ષણ છે ગ્લો ગાર્ડન, કે અક્ષરધામ મંદિરનું જે પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે તેની બંને તરફ ગ્લો ગાર્ડન હશે. એ અનેક લોકો માટે અને તમામ વર્ણ અને વર્ગના લોકો માટે આકર્ષણ હશે. કઈ રીતે તૈયાર કરવાનું, શું ખાસિયત હશે? એક તો ગ્લો એટલે આપણે જેને ગુજરાતી અને સંસ્કૃતમાં જ્યોતિ કહીએ છીએ, તો પ્રકાશનો આપણે ત્યાં એક આધ્યાત્મિક સંદેશ પણ છે કે માણસ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જાય, અસત્યમાંથી સત્ય તરફ જાય અને એક ભૌતિક અને ટેમ્પરરી વસ્તુઓમાંથી એનું ધ્યાન શાશ્વત સુખની તરફ દોરાય, તો એવી પ્રેરણા આપનારું આ નગર છે. એટલે જ્યોતિ ગાર્ડન સાચા અર્થમાં હૃદયમાં જ્યોતિ પ્રગટાવે. જેમ કે નાના નાના બાળકો હોય તો એ જ્યારે જ્યોતિ ગાર્ડનમાં આવશે ત્યારે જ્યોતિ ઉદ્યાનમાં એમને પંચતંત્રની વાર્તાઓના પાત્રો એ ઝળહળતા જોવા મળશે. એટલે જે વાર્તાઓ એ લોકો દાદા દાદી પાસે કે પાઠ્યપુસ્તકોમાંથી જાણતા હોય છે
એ વાર્તાઓ આ જ્યોતિ ઉદ્યાનમાં એને પ્રત્યક્ષ નજરે જોવા મળશે, એના પાત્રોને એ નજીકથી જોઈ શકશે અને એ વાર્તાનો બોધ પણ એના જીવનમાં દ્રઢ થશે. સેમ એવી રીતે બીજા પણ પ્રમુખ સ્વામી મહારાજે જે મૂલ્યોનું પ્રસારણ કર્યું છે, એ સંપના મૂલ્યો, સાદગીના મૂલ્યો, સદાચારને પરોપકારના મૂલ્યો, એ પણ આ જ્યોતિ ઉદ્યાન દ્વારા પ્રસારિત કરવામાં આવશે. આ પ્રમુખ સ્વામી મહારાજની જે પ્રતિકૃતિ છે, જે પ્રતિમા હશે, એ મુખ્ય આકર્ષણ છે. પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ થતાની સાથે જ આ જે પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા છે તેના દર્શન થશે. લાખોની સંખ્યામાં દરરોજ યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડવાના છે અને તેઓ અહીં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને ભાવ વિભોર થવાના છે. અનેક પ્રકારના આકર્ષણો છે, જેમાં ગ્લો ગાર્ડન પણ એક મહત્વનું આકર્ષણ છે, જે હાથે તૈયાર કરવામાં આવ્યું છે. અનેક સ્વયંસેવકો હાલ આ સમગ્ર જે મહોત્સવની તૈયારીઓ છે એ તૈયારીઓમાં લાગી ગયા છે. મહોત્સવમાં 3 એકર લેન્ડસ્કેપમાં નર્સરી તૈયાર કરાઈ, જ્યાં અસમ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ખૂણે ખૂણેથી ફૂલ છોડ મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અક્ષરધામ મંદિરની ચાર તરફ સુશોભિત એક અનુપમ થીમેટિક પાર્ક દરેકની આંખોને રંગબેરંગી રચનાઓથી ઠારશે. જ્યોતિ ઉદ્યાન કે જ્યાં દિવસ કરતા રાત વધુ સુહામણી લાગશે. મહોત્સવ સ્થળના વિવિધ આકર્ષણોમાં એક મહત્વનું આકર્ષણ હશે લાઇટ એન્ડ સાઉન્ડ શો. મહોત્સવ સ્થળની રાત્રિના લાઇટ એન્ડ સાઉન્ડ શો સૌને અનોખો આનંદ આપશે. 300 કરતાં વધારે બાળકો, યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં સંદેશ આપવામાં આવશે. આ ઉપરાંત વૈદિક યજ્ઞ કુટીર, અખંડ ભજન કુટીર, રક્તદાન યજ્ઞ વગેરે જેવી વિવિધ આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિઓ અહીં અનોખો રંગ જમાવશે. અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે. 600 એકર જેવી વિશાળ જગ્યામાં આ આયોજન થવા જઈ રહ્યું છે. ખાસ સમગ્ર આયોજન વિશે વાતચીત કરવા માટે આપણી સાથે અપૂર્વ મળ્યું છે. સ્વામીજી શું કહેશો, કેટલું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે? હમણાં જ આપે ઉલ્લેખ કર્યો પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો, રાજકોટ ખાતે સ્વામીજીનો 98મો જન્મજયંતિ મહોત્સવ પણ સરસ રીતે ઉજવાયો હતો. આ એનું ફાઇનલ સેલિબ્રેશન છે. છેલ્લા 1 વર્ષથી વિશ્વના લગભગ 55 જેટલા દેશોમાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવની ઉજવણીઓ થઈ છે, પણ એનું ફાઇનલ સેલિબ્રેશન અહીંયા છે. 600 એકરની વિશાળ જમીન અમદાવાદના SP રિંગ રોડ ઉપર અને બધા ખેડૂતોએ સેવા માટે આ જમીન આ ઉત્સવ માટે અર્પણ કરી છે. આમાં પ્રવેશતા જેવા કલાત્મક પ્રવેશદ્વારો છે, પ્રદર્શન ખંડો છે કે જેમાં બેસીને જીવન ઘડતરની પ્રેરણા પ્રાપ્ત કરી શકે. કદાચ માણસ આવ્યો હોય ત્યારે જુદો હોય ને બહાર નીકળે ત્યારે કંઈક વ્યસનમુક્ત થઈને બહાર નીકળે, પારિવારિક એકતાનો સંદેશ લઈને બહાર નીકળે, રાષ્ટ્રભક્ત બનીને બહાર નીકળે, જાણે કે પરિવર્તનનો જ માહોલ હોય એવા પ્રદર્શન ખંડો છે. બાળકો દ્વારા જ સંચાલિત, બાળકો જ PR કરે, બાળકો જ એક્ટિવિટી કરે, બાળ કાર્યકર્તાઓ સાથે મળી બાળ નગરી થશે, જેમાં આજે સોશિયલ મીડિયાને કારણે, ક્યાંક ઇન્ટરનેટના આકર્ષણને, વધારે પડતા આકર્ષણને કારણે ક્યાંક કેટલાક કુટેવો ઘૂસી છે, ત્યારે એ બધાને સાવચેતી અને સંયમનો સંદેશ પણ સરસ રીતે આપવામાં આવશે. ટેકનોલોજીનો સદુપયોગ કરી તે કરો એ વાતો પણ શીખવવામાં આવશે. સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, પ્રમુખ સ્વામી મહારાજની સ્વર્ણિમ પ્રતિમા છે, અક્ષરધામની વેનમૂન પ્રતિકૃતિ છે. આવા અનેકવિધ આકર્ષણો મહોત્સવમાં આવ્યા પછી શું જોવું ને શું ન જોવું, મહોત્સવમાં આવ્યા પછી ક્યાં કલાક પસાર નહીં, ક્યાં દિવસ પસાર થઈ ગયો, અને સગા સ્નેહી બધા ઓપન ફોર ઓલ, બધા માટે છે અને બધાને પ્રેરણા આપે એવો મહોત્સવ છે. પ્રાર્થના કરીએ આદિવાસીથી અમેરિકાવાસી સુધી, દેશના ને વિદેશના સૌ કોઈ સપરિવાર સગા સ્નેહી સાથે આ મહોત્સવનો લાભ લઈ પોતાના જીવનને એક મહોત્સવ તુલ્ય બનાવે એવું હાર્દિક આમંત્રણ સૌ કોઈને. જય સ્વામિનારાયણ. ખાસ 1 મહિના સુધી આ મહોત્સવ ચાલવાનું છે. દેશ અને વિદેશના સામાજિક, ધાર્મિક અને રાજકીય કેટલા કેટલા આગેવાનો અહીંયા હાજર રહેશે, દરરોજ કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવશે, શું અંદાજ છે? જ્યારે આટલો મોટો મહોત્સવ હોય, જ્યાં 45 વિભાગો હોય ને 70,000 સ્વયંસેવકો હોય, તો આમંત્રિતો તો બેશક લાખોની સંખ્યામાં હોય જ. બધાના મનમાં ઉત્સાહ છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણિયલ સંત, એમને ઋણ ચૂકવવા માટે ઉત્સવમાં જવું છે. એટલે દેશ વિદેશના અનેક લોકોને આમંત્રિત કરાયા છે. એ પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે નેતા હોય કે સમાજસેવક હોય, સૌ કોઈને આમંત્રિત કરાયા છે. બધા જ પોતાનો ઉત્સવ માનીને સમયની સાનુકૂળતા મુજબ આ ઉત્સવમાં અચૂક પધારશે. સંતો મહંતો પણ પધારશે, અનેક પ્રકારના સેમિનાર પણ થશે, સંતો મહંતોની પરિષદ પણ થશે. એટલે કે જાણે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તેમ ધર્મ, બધા જ સંતો, બધા જ સમાજો, બધા જ લોકો સાથે મળી અને પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવા માટે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરશે. અંતિમ સવાલ આપણે સ્વામીજી કહેવા માંગીશ કે ગુજરાત
ના મધ્યમાં જ્યારે આટલો ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો હોય, ગુજરાતની ધર્મપ્રેમી જનતાને શું સંદેશ? ગુજરાત તો શ્રદ્ધાળુ શહેર છે, લાગણીવાળું શહેર છે, સંસ્કારી શહેર છે, અને તમામ પ્રજામાં સંતો પ્રત્યે એટલો આદર છે, પ્રેમ છે, સમર્પણની ભાવના છે. જેમણે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન વર્ષો સુધી જોયું છે, એમના મંદિરો જોયા, એમની ભુજ ભૂકંપની સેવા જોઈ, એમની મચ્છુની રેલ રાહત સેવા જોઈ છે, તો ગુજરાતની પ્રજાને પણ સંદેશ છે કે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે સાચો ધર્મ છે. ચારિત્રવાન બનો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. પારિવારિક શાંતિની પ્રેરણા સ્વામીજી આપીએ છીએ. આપણે સૌ કોઈ શ્રેષ્ઠ ગુજરાત, એક ગુજરાત અને નેક ગુજરાતનું નિર્માણ કરી શકીએ એ જ અભિવંદના સાથે સૌ કોઈને હાર્દિક આમંત્રણ. બિલકુલ, જે રીતે અમદાવાદ ખાતે એક ભવ્ય મહોત્સવનું આયોજન આગામી 15મી ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી થવા જઈ રહ્યું છે, ખાસ અનેક પ્રકારના આકર્ષણો, અનેક પ્રકારના કાર્યક્રમોની વણઝાર આ મહોત્સવમાં થવા જઈ રહી છે. અને આ જ્યારે ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો હોય ત્યારે દેશ વિદેશમાંથી મહેમાનોનું આગમન તો થવાનું જ છે, પરંતુ ગુજરાતની જે ધર્મપ્રેમી પ્રજા છે તેઓ પણ આ મહોત્સવનો ભાગ બને તેવું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અપીલ છે. અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે યોજાનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઐતિહાસિક બની જાય તેવી પ્રબળ શક્યતા છે. મહોત્સવમાં દેશ વિદેશના દિગ્ગજ રાજનેતા, આગેવાનો, સામાજિક ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેવાની છે, ત્યારે રાજ્યની ધર્મપ્રેમી જનતા પણ મહોત્સવનો લાભ લે તેવી બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા અપીલ કરાઈ છે.